हेलो स्टूडेंट, वेलकम बेक। आजना अपना ऑनलाइन सेशन में आपणे काव्य नंबर 5 जेनु नाम छे रानमा। रानमा एटले के जंगल में अथवा तो वन में। काव्यनो प्रकार छे प्रकृति गीत। काव्यना कविनु नाम छे ध्रुव भट्ट। तेमनो जन्म 8/5/1947 नी अंदर थयो हतो। ध्रुव कुमार प्रबोधराय भट्टनो जन्म भावनगर जिल्लाना निंगाळामां थयो हतो। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું। હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે। તેમણે કર્ણલોક, સમૃદ્ધાનિકેતન, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી સુંદર સર્જકતાસભર નવલકથાઓ આપી છે। ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે। શૃણવંતુ અને ગાય તેના ગીત નામે 2 કાવ્ય સંગ્રહો છે, પણ તેમણે આપેલા છે તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો થયા છે। ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફાર થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે। ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં ને પાનમાં થતાં થતાં આપણા અંતર મન સુધી થઈ જાય છે। કાવ્યની સમજૂતી મેળવીએ। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સઘળી લીલાસ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, રાન એટલે કે જંગલની અંદર ચોમાસાની ઋતુઓનો અવાજ આવી રહ્યો છે। જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે, હવે વાડ વેલા પરથી સઘળી હરિયાળી મેદાનમાં રેલાશે। સઘળી હરિયાળી એટલે કે વરસાદની સિઝન આવતાની સાથે જે ધરતીની ઉપર ગ્રીન ઘાસ ઉગી નીકળે છે, એટલા માટે જે પૃથ્વી છે તે એકદમ રળ હરિયાળી અથવા તો લીલીછમ થઈ જાય છે। ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે। ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું। ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું। હવે જોઈએ તો ઉપરથી જે વાદળ ઘેરાયેલા છે તેનાથી સરતું ઊંચું આકાશ વરસાદ થતાં હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે। ધારદાર બેસવું એટલે કે બરોબર ચોમાસાની સિઝન આવી ગઈ છે। ભીંજાયેલ પવન વરસાદ વહેતો, વરસાદનો જે સંદેશો છે તે વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। કાલ સુધી રહેતા હતા આપણને ને કાલની તો વાંછટો રહેશે મકાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, કાલ સુધી આપણે જે મકાનની અંદર રહેતા હતા ત્યાં હવે વરસાદની વાંછટો ફેલાઈ ગઈ હશે। વરસાદની વાંછટ એટલે કે પવનથી ઉડેલા વરસાદના છાંટા। ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે। આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું, ઘાસને આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને। હવે વરસાદ વરસતાની સાથે જ આપણને જેવો આનંદ થાય છે તેવો સેમ જ આનંદ વાદળને, ઝરણાને અને ઘાસને પણ થાય છે। આ વરસાદના બનાવથી જે ડુંગરને આનંદ થાય છે તેવો જ આનંદ ઘરના નેવેથી દડદડતા વરસાદને કારણે આખા ગામને થાય છે। દળદળતા એટલે કે પાણી પડવાનો જે અવાજ આવે છે તેના માટે અહીંયા કાવ્યની અંદર દળદળવું એવો શબ્દનો યુઝ કરવામાં આવ્યો છે। ત્યાર પછી તમને થાય ચાલ ટહુકો થઈ જાઓ અને ઝાડ તળે ગેહકુરે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। વરસાદથી તરબતર થયેલા તમને પણ થાય કે ચાલ હું પણ મોરનો ટહુકો થઈ જાઉં અને ઝાડ નીચે પાંદડામાં ગેહકી ઊઠું। ગેહકું એટલે કે આનંદથી મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું, અને ટહુકું એટલે કે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું, એટલે કે પક્ષીઓ છે જે એકબીજા સાથે વાત કરતા હોય તેને ટહુકું એવો શબ્દથી અહીંયા પ્રયોગ કરવામાં આવ્યો છે કાવ્યની અંદર। ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે।
ત્યાર પછી આગળ જોઈએ અભ્યાસના પ્રશ્નો. તેની અંદર ક્વેશ્ચન નંબર 1, નીચેના પ્રશ્નમાં ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. તેની અંદર ક્વેશ્ચન નંબર 1, આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ એ છે કે ઓપ્શન એ છે આકાશ નીચું દેખાશે, બી વરસાદ વરસશે, સી દિવસ આથમશે અને ડી ધરતીને આકાશ મળશે. તેનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, વરસાદ વરસશે. ત્યાર પછી સેકન્ડ, વાછટની અસર સી થશે. ઓપ્શન એ છે પાકને પાણી મળશે, બી દરિયો છલકાશે, સી ધાબા પરથી પાણી પડવા લાગશે અને ડી વસ્તુઓ ભીંજાશે. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, વસ્તુઓ ભીંજાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે, એ ગાયને, બી મોરને, સી ચકલીને અને ડી ગામને. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, મોરને. ત્યાર પછી લીલાશ કોના અવાથી મેદાનમાં આવશે, તેની અંદર ઓપ્શન એની અંદર આવશે વાછટ, બી મોરના, સી વાયરાના અને ઓપ્શન ડી છે વરસાદના. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, વરસાદના. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. તેની અંદર ક્વેશ્ચન નંબર 1, લીલાશ ક્યાં સૂતેલી છે. આન્સર આવશે લીલાશ વાડ પર સૂતેલી છે. સેકન્ડ, ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે. ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણા, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે. ક્વેશ્ચન 3, વરસતા વરસાદમાં કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. ક્વેશ્ચન નંબર 4, રાનમાં કાવ્યના કવિનું નામ શું છે. આન્સર આવશે રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવભટ્ટ છે. ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તેની અંદર ક્વેશ્ચન 1, નીચેના પ્રશ્નમાં વિચારીને ઉત્તર લખો. ક્વેશ્ચન 1, વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો. આન્સર આવશે વરસાદમાં ભીંજાવું કોને ન ગમે, અમે બાળકો ઘર બહાર નીકળી જઈએ, વરસાદની ધારાઓ ઝીલવાનો આનંદ લઈએ, અમને પાણીમાં છબછબિયા કરવાની મજા પડે છે, આવરે વરસાદ ઢેબર્યો વરસાદ, અમે વરસાદમાં નાહીએ અને કાગળની હોડી બનાવીને વરસાદના પાણીમાં તરતી મૂકીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વરસાદમાં તમારી આસપાસ ક્યાં ક્યાં ફેરફારો જોવા મળે છે. આન્સર, ચોમાસામાં વરસાદ પડતા જ ગરમી ગાયબ થઈ જાય છે, ઠંડો પવન વાય છે, પશુ પક્ષી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે, માટીની મીઠી સુગંધ ફેલાઈ જાય છે, મોર નાચી ઉઠે છે, દેડકા ડ્રાવડ્રાવ બોલી ઉઠે છે, નદી નાળા તળાવ કૂવા સરોવરો પાણીથી ભરાઈ જાય છે, ખેડૂતો ખેતી કરવા માટે જાય છે વગેરે જેવા ફેરફાર થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, મોટે ભાગે ચોમાસામાં ક્યાં ક્યાં પક્ષીઓના અવાજ સંભળાય છે. મોટા ભાગે ચોમાસામાં દેડકા અને મોરના તથા તમરાનો અવાજ સાંભળવા મળે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, તમારા ગામમાં વરસાદ પડ્યો છે, તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી, તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2, નીચેના શબ્દોના સમાન નથી શબ્દ લખો. પહેલો શબ્દ છે રાન, એટલે કે જંગલ અથવા તો વન અને અરણ્ય. સેકન્ડ છે વાદળ, જેનો સમાન નથી શબ્દ થશે જળધર અને મેઘ. પાન, પાંદડું અને પર્ણ. સંદેશ, ખબર અને સમાચાર. ડુંગર તો પર્વત અને પહાડ. આકાશ તો તેનો સમાન નથી શબ્દ થશે નભ અને આભ અથવા તો ગગન. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3, સૂચવ્યા મુજબ કરો. તેની અંદર ક્વેશ્ચન 1, નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો. હવે આપણે નીચે કેટલીક પંક્તિ આપી છે જેને જેની સમજૂતી કઈ પંક્તિ દ્વારા કવિએ અંદર કાવ્યની અંદર તેનો ભાવ દર્શાવ્યો છે તે આપણે લખવાનું છે.
પેલું છે વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે, તો તેનો આન્સર આવશે વાડ પર સુટેલી સઘળ લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. ત્યાર પછી પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશ આપશે. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ઘડનાર બેઠું. ત્યાર પછી ત્રણ, કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાછટ પણ રહેવા લાગશે. તેનો આન્સર, કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. ત્યાર પછી ક્વેશ્ચન ટુ છે તેની અંદર વન, આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે. કાવ્યની અંદર વાદળ શબ્દનો યુઝ કરીને નીચે કેટલાક શબ્દો આવ્યા છે તેવા શબ્દો બનાવ્યા છે, વા, વાદ, વાળ, દળ અને દવા. તેવી જ રીતે આપણે બીજા શબ્દો બનાવવાના છે કાનમાંથી જે આવે છે, કાન, કાનમ, કામ, નમ અને નમ. હવે આ શબ્દો પરથી વાક્ય બનાવવાના છે. આપણે જે શબ્દો બનાવ્યા તેની ઉપરથી આપણે હવે વાક્ય બનાવવાના છે. પહેલું છે કાન, એના પરથી વાક્ય બને છે તારો કાન સાફ કર. પછી સેકન્ડ કાનમ, કાનમ નામનો પ્રદેશ આવેલો છે. ત્રણ, આપણે દરેક કામ કરવું જોઈએ. અને ચાર, નમે તે સૌને ગમે. અને છેલ્લું છે મન રાખીને અભ્યાસ કરવો જોઈએ.